નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 19 ફેબ્રુઆરી 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે કુંસ્યો યોજના શરૂ કરવામાં આવી, CDB દ્વારા વેસ્ટ ટુ વેલ્થ ક્રિએશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, એક્સિસ બેંક દ્વારા એગ્રી ઇન્ફિનિટી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, NCB દ્વારા ડાયરેક્ટ્રોન 2022 આયોજિત કરવામાં આવી, WHO દ્વારા ક્વાઇટ ટોબેકો એપ લોન્ચ કરવામાં આવી. ત્યારબાદ હ્યુમેન હાઉ ધ યુનાઇટેડ સ્ટેટ્સ એબેન્ડન્ડ પીસ એન્ડ રી ઇન્વેન્ટેડ વોર પુસ્તક સેમ્યુઅલ બોયન દ્વારા લખવામાં આવી, શાહરૂખ ખાન ગેમિંગ એપ A23ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, સંજય શ્રોત્રિય રાજસ્થાન લોક સેવા આયોગના અધ્યક્ષ બન્યા, IPS KV રાજેન્દ્રનાથ રેડ્ડી આંધ્રપ્રદેશના નવા DGP બન્યા, બ્રિટનમાં લસ્સા ફીવર એટલે કે પ્રકારનો તાવ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ફૂટબોલ ક્લબે ફિફા ક્લબ વર્લ્ડ કપ જીત્યો? તો તેના જવાબમાં આવશે ચેલેસિયા ફૂટબોલ ક્લબ, એટલે કે આન્સર એ. હવે ફિફાની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. તેના પ્રેસિડેન્ટ છે જિયાની ઇન્ફેન્ટિનો, હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક ખાતે. તેની સ્થાપના 21 મે 1904 થઈ હતી અને તેના જનરલ સેક્રેટરી છે ફાતમા સોમુરા. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસ કોબ સાઉથ 22 આયોજિત થયો? તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ, એટલે કે આન્સર ડી. હવે મેપમાં જોઈ શકો અહીં આવેલું છે બાંગ્લાદેશ, જે ભારતના મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામ અને વેસ્ટ બેંગાલ સાથે સરહદ ધરાવે છે. બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા, વડાપ્રધાન છે શેખ હસીના, રાષ્ટ્રપતિ છે અબ્દુલ હામિદ અને મુદ્રા છે ટકા. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કોને ભારતના પહેલા નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોઓર્ડિનેટર નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે જી અશોક કુમાર, એટલે કે આન્સર બી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ભાંગની ખેતીને નષ્ટ કરવા ઓપરેશન પરિવર્તન લોન્ચ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે આંધ્રપ્રદેશ, એટલે કે આન્સર બી. હવે મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે આંધ્રપ્રદેશ, જે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સાથે સરહદ ધરાવે છે. આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી, રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી છે YS જગનમોહન રેડ્ડી, જિલ્લાઓ છે 13, લોકસભાની સીટ છે 25 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 75મો, એટલે કે આન્સર સી. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો બાયો CNG પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ, એટલે કે આન્સર એ. હવે મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે મધ્યપ્રદેશ, જે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ સાથે સરહદ ધરાવે છે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, જિલ્લાઓ છે 52, લોકસભાની સીટ છે 29 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં દેવસ્થ વેધશાળાના એક રિપોર્ટ અનુસાર કયા ગ્રહની સપાટી પર વાયુમંડળીય દબાણ પૃથ્વીથી 80,000 ગણો ઓછું છે? તો તેના જવાબમાં આવશે
પ્લુટો, એટલે કે આન્સર સી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2024 અને 2028ની ઓલિમ્પિક માટે કેટલા કોચ અને સહાયક કોચની નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે 398, એટલે કે આન્સર એ. હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેની સ્થાપના 1984માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં અને તેના જનરલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ છે સંદીપ પ્રધાન. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં નીતિ આયોગે કોના સહયોગથી ફિનટેક ઓપન હેકાથોનનો શુભારંભ કર્યો? તો તેના જવાબમાં આવશે ફોન પે, એટલે કે આન્સર બી. હવે સૌ પ્રથમ નીતિ આયોગની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તેની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. ચેરપર્સન છે નરેન્દ્ર મોદી, વાઇસ ચેરપર્સન છે રાજીવ કુમાર અને સીઈઓ છે અમિતાભ કાંત. ત્યારબાદ ફોન પે કંપનીની વાત કરીએ તો તેની સ્થાપના 2015માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગ્લોર ખાતે. તેના કો ફાઉન્ડર અને સીઈઓ છે સમીર નિગમ, કો ફાઉન્ડર અને સીટીઓ છે રાહુલ ચારી અને કો ફાઉન્ડર અને સીઆરઓ છે ગુરુઝિન એન્જિનિયર. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં ડિગ્નિટી ઇન અ ડિજિટલ એજ મેકિંગ ટેક વર્ક ફોર ઓલ ઓફ અસ પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે રો ખન્ના, એટલે કે આન્સર સી. આમ અહીં આપણે આજે 19 ફેબ્રુઆરી 2022નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્ય હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.